દસ માસ બાદ શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે શાળામાં એકત્રિત થતાં બાળકોથી કોરોનાનું સંક્રમણ ના ફેલાય અને બાળકો સુરક્ષિત રહે તે માટે બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે મોટાભાગના વાલીઓ વિમાસણમાં છે કે શાળા ખુલ્યા બાદ તેમના બાળકોને શાળામાં મૂકવા કે નહીં કારણ કે બાળકો શાળામાં જાય તો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે ત્યારે પોતાના બાળકોને લઈ ચિંતિત બનેલા વાલીઓ અત્યારે તેમના બાળકોને શાળામાં મોકલી રહ્યા નથી તો બીજી તરફ ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતાં બાળકોની શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે બાળકોમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં ડીસાની તમામ શાળાના આચાર્ય સાથે બેઠક યોજી તેમની શાળામાં આવતા બાળકોમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગની જાણ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવનાર છે જેમાં કોરોનાના પ્રાથમિક લક્ષણ ધરાવતા બાળકના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ટેસ્ટ લેવામાં આવશે જેથી શાળામાં આવતા અન્ય બાળકો સુરક્ષિત રહે અને તમામ બાળકોના અભ્યાસ કાર્યને રાબેતા મુજબ ચાલુ રાખી શકાય માર્ચ મહિનામાં જે આપણે કોરોના વૈશ્વિક મહામારી જાહેર થઈ એના કારણે આપણે તમામ સ્કૂલો લોકડાઉનના કારણે બંધ રહી તેની બાદ જે કોરોનાનો વેવ આવ્યો બીજો વેવ આવ્યો તેના કારણે કેસોની સંખ્યા વધી તેના કારણે સ્કૂલો સતત બંધ રહી અને એમણે નેક્સ્ટ અગિયાર જાન્યુઆરીથી સ્કૂલો ખુલી છે સ્કૂલો પણ અમુક શરતોને આધીન ખુલ્લી છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ રાખવું માસ્ક પહેરી રાખો પરંતુ એક સાથે સ્કૂલો ખુલી છે તો સ્કૂલોમાં જે સંખ્યા આવશે તેમાં કદાચ કોઈ ઇન્ફેક્શનવાળું હોય અને બીજાને ચેપ લગાડે તે હેતુથી અમો લોકોએ આચાર્યશ્રીની જે તે સ્કૂલના આચાર્યશ્રીની મિટિંગ રાખશું તેઓને બોલાવશું અને તેવા જે બાળકો હોય જે શરદી ખાંસી કે કોઈ પણ લક્ષણ ધરાવતા કોવિડને લગતા તો એવા લોકો માટે અમારા કોન્ટેક કરે અને અમે ત્યાં જઈ અને જે આપણે રેપિડ ટેસ્ટ રેપિડ ટેસ્ટ કરશું તો જે અંદર સંક્રમણ થવાનું છે તે સંક્રમણ અટકાવી શકાય તે હેતુથી અમે આ આગામી આ કાર્યક્રમ કરવાના છીએ